हाँ, 70 में तमने ऑक्सीडेशन આંકની રીતે આપી હતી, આવડી બધા નથી આવડતી, શીખવાડી હતી લાસ્ટ લેક્ચરમાં. આગળ આજે રેડોક્સ પ્રક્રિયાનું અર્ધ પ્રક્રિયાની રીતે સંતુલન, જેને આગળની આવડી હોય એને આવડે, કારણ કે એમાં અને આમાં બહુ માઇનો ડિફરન્સ છે. ડિફરન્સ શું કે પેલામાં આપણે એક જ ભાગની અંદર બધું કરતા હતા, અહીંયા હવે કેવું થશે કે તમારે પહેલેથી જ રાસાયણિક પ્રક્રિયા જે દેખાય એમાંથી ઓક્સિડેશન રિડક્શન અલગ કરી દેવાનું. જો બીજા નિયમમાં જ વચાતું હશે કે ઓક્સિડેશન આંખમાં ફેરફાર અનુભવતા તત્વોના આધારે ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા અલગ, એટલે પહેલેથી જ અર્ધ પ્રક્રિયા અલગ કરી દેવાની અને પછી આગળની પ્રોસેસ કરવાની. ચલો એક સંતુલિત કરું એટલે ખબર પડી જશે તમને. એસિડિક માધ્યમ વાળી એક પ્રક્રિયા હતી ને, ના ના બેઝિક માધ્યમ વાળી લઈએ. ચલો ને સીધી પહેલા એ જ શીખીએ. ધારો કે મને એક પ્રક્રિયા આપી જ આવી, CrOH થ્રાઇસ, H2 માઇનસ પ્લસ HO2 માઇનસ, ઇટ ગિવ્સ Cr2O7 માઇનસ ટુ પ્લસ OH માઇનસ. OH માઇનસ આપણને કીધું છે કે અર્ધ પ્રક્રિયાની રીતે, અર્ધ પ્રક્રિયાની રીતે રેડોક્સ સંતુલિત કરો. ચાલો તો નિયમો પ્રમાણે કામ કરતા જ. ચલો પહેલો નિયમ શું કહે છે? દરેક તત્વના ઓક્સિડેશન આંક ગણવા. એટલે પહેલો મુદ્દો લખી દઉં છું અહીંયા, દરેક તત્વના ઓક્સિડેશન આંક ગણવા. ચલો પ્રક્રિયા કરેલી જ છે એટલે બધાને ખબર જ છે. લખાવો તો સીધું સીઆર OH થ્રાઇસ રેસ ટુ માઇનસ વત્તા HO2 માઇનસ, ઇટ ગિવ્સ Cr2O7 રેસ ટુ માઇનસ ટુ વત્તા. તમે આગળ કરેલી જ પ્રક્રિયા હોય ને એટલે તમને ખબર જ હોય કે કોના ઓક્સિડેશન આંખમાં ફેરફાર થતો. અહીંયા ક્રોમિયમ -3 સામે જાય તો +3 એટલે +2 આવશે. કઈ રીતે? તો વિચારો ને, 3 × 2 = -6, -6 -6 માંથી +3 જતા રહે એટલે -3, સામે જાય તો +3 એટલે +2 વધવાના. ઓક્સિજન -2, હાઇડ્રોજન +1, અહીંયા હાઇડ્રોજન +1 પણ ઓક્સિજન -1. ખબર પડવી જોઈએ કયો આયન છે, પેરોક્સાઇડ આયન. ક્લિયર? આમાં ક્રોમિયમ ગણો, 7 × 2 = -14, -14 સામે જાય તો +14, માંથી 2 ગયા એટલે +12 ભાગ્યા 2 એટલે +6. ઓક્સિજન તો -2, અહીંયા ઓક્સિજન -2, હાઇડ્રોજન +1 એટલે હાઇડ્રોજન તો ધ્યાનમાં લેવાનો આવતો નથી, આપણે HO2 માઇનસ ના ઓક્સિજન થી OH માઇનસ ના ઓક્સિજન ને ધ્યાનમાં લેવાના. એટલે આપણે પહેલું કામ કરી નાખ્યું, કયું? દરેક તત્વના ઓક્સિડેશન આંક ગણના, એમાંથી જે બદલાતા હતા એને ધ્યાનમાં લીધા. ક્લિયર? એ ધ્યાનમાં લઈએ ને તો મને દેખાય છે. જુઓ તો અહીંયા ક્રોમિયમ ના ઓક્સિડેશન આંકમાં શું થયું, +2 માંથી +6 એટલે કેટલાનો, એવું નહીં વધારો થયો ને, વધારો. ધેટ મીન્સ આ કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. અને અહીંયા ઓક્સિજન ના ઓક્સિડેશન આંખમાં જુઓ તો શું થયું, -1 માંથી -2, ઇનસોર્ટ શું થયું, ઘટાડો. તો મને ખબર પડી ગઈ કઈ કઈ પ્રક્રિયા હશે. બસ પહેલા સ્ટેપમાં આટલું કામ કરી નાખો, થઈ જાય થઈ જાય. ચલો બીજું સ્ટેપ શું હતું, ઓક્સિડેશન આંખમાં ફેરફાર અનુભવતા તત્વના આધારે ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા અલગ અલગ. અર્ધ પ્રક્રિયા સ્વરૂપે લખતા, એટલે સીધું જ હું કરી નાખું છું. બધાના ઓક્સિડેશન આંક ગણી નાખ્યા હતા, શેમાં વધારો ને શેમાં ઘટાડો એ બી નક્કી થઈ ગયું હતું. તો જે વધારો એ કઈ હતી, ઓક્સિડેશન, ઘટાડો એ. તો પહેલેથી જ અર્ધ પ્રક્રિયા અલગ કરી નાખું છું એટલે હું આ બાજુ લખું છું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. એટલે શું લખાય, Cr OH થ્રાઇસ રેસ્ટો માઇનસ, ઇટ ગિવ્સ સીધું જ
सीआर टू सेवन डेश टू माइनस टू अन जमणी बाजू लखीश रिडक्शन अर्ध प्रक्रिया कई अर्ध प्रक्रिया रिडक्शन चलो तो रिडक्शन अर्ध प्रक्रिया एचओ टू माइनस इट गिव्स ओके यहाँ क्रोमियम नो ऑक्सीडेशन आंक प्लस टू यहाँ क्रोमियम कितना होता प्लस यहाँ ऑक्सीजन और यहाँ ऑक्सीजन खबर पड़े कि नहीं पड़ती मैं अर्ध प्रक्रिया अलग करना की या लखी ना कुछ आ कई जे ऑक्सीडेशन अर्ध प्रक्रिया અને આ કઈ છે રિડક્શન અર્ધ પ્રક્રિયા દરેક વખતે લખવાની જરૂર નથી હવે ખબર જ છે ડાબી બાજુ કઈ હશે ઓક્સિડેશન જમણી બાજુ ચલો એના પછી હું હતો સ્ટેપ ઓક્સિડેશન આંકમાં ફેરફાર અનુભવતા તત્વોની સંખ્યા એટલે ઓલામાં આપણે કરતા હતા ને ખાલી નવું શું કર્યું પહેલામાંથી જ બે ભાગ પાડી દીધા હવે ઓલી જૂની સિસ્ટમ હતી એ જ જૂની સિસ્ટમ પ્રમાણે બોલો હવે શું કરવાનું એમ નાઈ મુદ્દો લખવો પડશે ને ઓક્સિડેશન આંકમાં ફેરફાર અનુભવતા તત્વોની સંખ્યા સમાન કરવી ચાલો તો પહેલા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં લખીશું વાર્તા કરીશું આ બાજુ મને યાદ દેખાય છે ક્રમિયમ કેટલા છે એક અહીંયા કેટલા છે સરખા કરવો હોય તો આ બાજુ બે વડે ગુણવા પડશે એટલે લખાય ટુ સીઆર ઓએચ થ્રાઇસ માઇનસ ઇટ ગિવ્સ સીઆર ટુ સેવન ડેશ ટુ માઇનસ ટુ જો તમે ગુણી નાખ્યા એટલે હવે હું વિચારવાનું બે ક્રોમિયમમાંથી બે ક્રોમિયમ બન્યા એટલે હવે ઓક્સિડેશન આંકને બી ગુણી જ દેવાના એટલે પ્લસ ચાર પ્લસ બાર થશે આવું ખબર પડી કે નહીં લા જૂના સ્ટેપ જ છે ખાલી શું કર્યું છે મેં અલગ અલગ ચલો અહીંયા ઓક્સિજન અહીંયા બે વડે ગુણવા પડશે ગુણી લખાવો તો એચઓ ટુ માઇનસ ઇટ ગિવ્સ ટુ ઓએચ માઇનસ થશે આવું તો હવે હું વિચારવાનું બી ઓક્સિજનમાંથી બી ઓક્સિજન બન્યા તો બંને બાજુ એના ઓક્સિડેશન આંકને બે વડે ગુણજો માઇનસ ટુ અને આ થઈ જશે માઇનસ ફોર જો સ્ટેપ બાય સ્ટેપ ગયા ને તો સેજ બી પ્રોબ્લેમ નહીં પડે ચલો એના પછીનું સ્ટેપ ઓક્સિડેશન આંકમાં થતા વધારા ઘટાડા જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા એટલે તમારે શું કરવાનું સંતુલિત કરી નાખ્યું ને સંખ્યા એમાં જ નક્કી કરી નાખો ચાર માંથી બાર કેટલાનો વધારો આઠ નો વધારો અહીંયા માઇનસ બે માંથી માઇનસ ચાર એટલે બે નો આટલું કામ આમાં જ કરી નાખવાનું ઓક્સિડેશન આંકમાં ફેરફાર અનુભવતા તત્વોની સંખ્યા સરખી કરી ઓક્સિડેશન આંકને યોગ્ય આંક વડે ગુણી પણ દીધા અને કેટલાનો વધારો અને ઘટાડો એ લખી દીધું ચલો એના પછીનું સ્ટેપ શું હતું ઓક્સિડેશન આંકમાં વધારો ઘટાડા જેટલા શું ઉમેરવાના ઓક્સિડેશન આંકમાં થતા વધારા ઘટાડા જેટલા ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો હવે ઓક્સિડેશન પ્રક્રિયા કોણ કહેતા હતા જો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો એને શું કહેવાય ગુમાવે એટલે ક્યાં લખાય જમણી બાજુ ને ગુમાવે એટલે ક્યાં લખતા હતા જમણી બાજુ રિડક્શન કોને કહેતા હતા ઇલેક્ટ્રોન મેળવે તો એને શું કહેવાય રિડક્શન યાદ છે ને તો વિચારો ઓક્સિડેશન પ્રક્રિયા જે પહેલી છે ને તો ઓક્સિડેશન પ્રક્રિયામાં કેટલાનો વધારો થાય જેટલાનો વધારો થાય એટલા ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એટલે સમીકરણમાં આઠ ઇલેક્ટ્રોન કઈ બાજુ ઉમેરવાના જમણી બાજુ લખાવો તો ટુ સીઆર ઓએચ થ્રાઇસ રેસ્ટો માઇનસ ઇટ ગિવ્સ સીઆર ટુ સેવન રેસ્ટો માઇનસ ટુ પ્લસ આઠ ઇલેક્ટ્રોન પડી ખબર બેનો એટલે બે ઇલેક્ટ્રોન મેળવે કોણ મેળવે એચઓ ટુ માઇનસ તો એચઓ ટુ માઇનસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ ટુ ઓએચ માઇનસ ભણે ખબર કે હું એકલો એકલો બોલું છું ભણે ભાઈ ઇઝી છે લા ચલો એના પછી શું દેખાય વીજભાર સંતુલિત કરી અન્ય તત્વ સંતુલિત કરવા અહીંયા પણ સંતુલન જેમ
ઓક્સિડેશન પ્રક્રિયામાં કર્યું એ જ રીતે, એટલે મેં કીધું તું એમ માધ્યમ કયું છે બેઝિક, એટલે હું એ પહેલા મુદ્દો લખી દઉં. મુદ્દો શું આપણો? વીજભાર સંતુલિત કરી અન્ય તત્વો સંતુલિત કરવા. આવું બધું નહીં લખવું, લાંબુ 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 લચક ને વીજભાર સંતુલિત કરવો. હા, આપણે સ્ટેપમાં આપણે અન્ય તત્વ બી કરી નાખીશું. ચલો, વીજભાર સંતુલિત કરવા છે તો ખબર છે ને રબકામમાં કામ કરતા હતા શું, આ બાજુ કેટલો વીજભાર દેખાય, જમણી બાજુ કેટલો દેખાય, -2 અને -8, ઇલેક્ટ્રોન બી માઇનસ જ હોય ને, તો -8 અને 2 એટલે -10. મેં કીધું એમ માધ્યમ કયું છે બેઝિક. વી આર ભિખારી, શું કરવાનું, કોકની પાસેથી લઈ શકીએ, આની ઉપર 10ની ઉધારી, આની ઉપર 2ની ઉધારી, તો શું કરીએ, આ 2 વાળા પાસે જેને 2ની જ ઉધારી છે એના પાસે હજી બીજા કેટલા પડાય લઉં, હા તો બીજા 8 અહીંથી પડાય લઉં તો 2 હરખા થઈ જાય. તો 8 કોની પાસેથી પડાવવાના, ડાબી બાજુથી ને, તો ડાબી બાજુ 8 શું મેળવાના, OH માઇનસ, ધીસ ઇઝ રેડ એલર્ટ સ્ટેપ, ઓક્સિડેશન અર્ધપરક. મારે અહીંયા જગ્યા નહીં એટલે હું શું કરું છું, 1 બાય 1 લખું, ખબર પડી કે નહીં, તમે ચોપડામાં એક આ બાજુ અને એક આ બાજુ જ લખજો. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં શું લખાય બોલો તો જરા, 2CrOH થ્રાઇસ માઇનસ, પછી 8 એટલે +8OH માઇનસ, ઇટ ગિવ્સ Cr2O7-2 +8 ઇલેક્ટ્રોન, લખાય રહું ક્લિયર? એટલે જો તો ભાઈ આ સ્ક્રીનમાં આવી જાય છે, પાછળ જગ્યા છે હજી આટલી, આમાં આંગળી દેખાય ને ભાઈ, હજી દેખાય ગયો તો હવે લાઇનિંગ કરી દેખાય, નહીં દેખાતી ને, સરસ. ચલો, હા તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં લખ્યું, બે પડે ખબર પડે, તો વીજભાર સંતુલિત થઈ ગયો પણ સાથે સાથે બાકી બધું સંતુલિત કરવાનું, એટલે જોવાના. ચલો, ક્રોમિયમ કેટલા દેખાય, 2, ક્રોમિયમ કેટલા દેખાય, 2, બીજા કોઈ તત્વ છે નહીં, તો હવે બીજા કોઈ તત્વ એટલે અન્ય, એમ હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના કોઈ છે નથી, તો હવે કોનો વારો પાડીશ, હાઇડ્રોજનનો, ઓક્સિજન નહીં, પહેલા કોણ, હાઇડ્રોજન ગણો તો 3 2 6, 6 અને 8 14 થાય ને હાઇડ્રોજન, આ બાજુ એક કોઈ નહીં, તો 14 કરવા માટે મારે અહીંયા કેટલા ઉમેરવા પડશે, 7H2 ઉમેરી જ દઉં ને, ઉમેરી દઉં ને, તો 7 2 14, આ બાજુ બી 14, ઓક્સિજન ગણ લો, 3 2 6, 6 ને 8, 6 ને 8, બોલો લે, ઓક્સિજન 7 ને 7. ચાલો, ઓક્સિડેશન પ્રક્રિયાનું સેટિંગ થઈ ગયું, બસ સેટિંગ કરતા આવડવું જોઈએ. ચલો, રિડક્શન અર્ધ પ્રક્રિયા, ચલો રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે, હા તમે આવી રીતે લખશો તો બી ચાલશો, બે પ્રક્રિયા એવું નહીં બાજુ બાજુમાં જ લખવી, હા તો તમને ખાલી કીધું હતું એમ. ચલો, વીજભાર વિચારો, -1 -2 એટલે -3, અને પેલી બાજુ -2, સેમ વસ્તુ, કઈ બાજુ, જમણી બાજુ શું કરતો, -1, તો અર્ધા થઈ જાય, જમણી બાજુ -1 કરે ને, તો એક વચ્ચે ક્યાં ઉમેરવાનો, જમણી બાજુ, આ તો જમણી બાજુ ઉમેરવું એટલે શું લખાય, HO2- +2 ઇલેક્ટ્રોન હીટ ગિવ્સ, એટલે 2 OH હતા ને હજી એક ઉમેરવાનો, સીધું 3 OH માઇનસ જ કરી દઉં ને. ચાલો, અન્ય તત્વ દેખાતા જ નહીં તો સીધું કોનો મેળ પાડવાનો, હાઇડ્રોજન જ મેળવો, હાઇડ્રોજન કેટલા દેખાય, આ બાજુ કેટલા દેખાય, લોચો પડી ગયો, આ બાજુ કેટલા છે, 3, આ બાજુ કેટલા છે, તો શું કરવું પડે મારે, અહીંયા OH માઇનસ લખી દો, 3 OH માઇનસ, હા વિચારો, 3 છે અહીંયા 1 જ છે, તો 2 ઉમેરવા છે તો શું ઉમેરી દઉં, 1 H2 ઉમેરી દઉં ને આ બાજુ, તો હાઇડ્રોજન 2, અને કારણ કે જો હાઇડ્રોજન કે ઓક્સિજન સંતુલિત કરવા માટે H2 જ ઉમેરી શકાયો, કોઈ ઘણા આ H2 ઉમેરે છે ખાલી, નો આવે, હું ઉમેરી શકો, H2O, તો 2 હાઇડ્રોજન ને 1 3 થઈ ગયા, ઓક્સિજન ગણો તો 2 અને 1 3 ઓક્સિજન. ચલો, પડી ગયું સેટિંગ, બસ એટલે સુધી આ રેડ એલર્ટ, આ એક જ મુદ્દો છે, જો અહીંયા સુધી આવડી ગયું તો વાર્તા ફિનિશ. હવે હું કરવાનું કીધું જો, તો
इलेक्ट्रॉन नी संख्या समान करी, इलेक्ट्रॉन नी संख्या समान करवा माटे जो तो पहला ऊपर नी ऑक्सीडेशन में कितना इलेक्ट्रॉन देखा है, नीचे रिडक्शन में इलेक्ट्रॉन सरखा छे, करवा होय तो कोने चार वडे गुणवान, तो लखी नाखू नी आ ऑक्सीडेशन अर्ध प्रक्रिया गुणिया एक, रिडक्शन अर्ध प्रक्रिया गुणिया चार करता। चलो तो हवे बे ने खाली गुणाकार करी लखावानी इच्छा मने, लखाव दो जरा, लखाव दो जरा, 2CrOH thrice raised to minus 8OH minus, હવે થોડું જગ્યાના અભાવના લીધે સમજી જજો, લખી નાખવાનું ઓક્સિડેશન અર્ધ એમ ચાલશે, ઇટ ગિવ્સ Cr2O7 raised to minus 2 વત્તા 8 ઇલેક્ટ્રોન વત્તા 7H2O લખાય। ચલો એ નીચે પ્રક્રિયા કેટલા ગુણવાના છે, અર્ધ પ્રક્રિયા ચાર વડે ગુણી લખાવો, 4HO2 માઇનસ વત્તા 4 દુ 8 ઇલેક્ટ્રોન વત્તા 4H2O ઇટ ગિવ્સ 4 તરી 12 OH માઇનસ, બે નો સરવાળો કરો એટલે તમને મળી જાય અહીંયા કુલ રેડોક્સ। પણ હવે રેડોક્સ લખતી વખતે હું ધ્યાન રાખવાનું, પહેલા તો સૌથી પહેલું તો સામસામે ઇલેક્ટ્રોન ઉડી જવાના, પછી વિચારવાનું જેટલું OH અને H2 ઉડતું ઉડાડી જ દેવાનું, કેટલા H2 દેખાય છે, 4H2O છે, અહીંયા કેટલા છે, તો એનો અર્થ 4 ઉડી જાય તો અહીંયા કેટલા વધે, 3H2O વધવાના ને, શું વધશે, 8OH માઇનસ દેખાય 12 દેખાય, કેટલા ઉડી જાય, 8 ઉડાડી દઉં તો અહીંયા કેટલા OH માઇનસ વધવાના, 4OH માઇનસ વધવાના ને, જે વધ્યું એ સરવાળો માઇન લખાઈ દો, તો રેડોક્સ શું લખાય, 2CrOH thrice raised to minus plus 4HO2 minus, પછી ડાબી બાજુ જમણી બાજુ લખાય, ઇટ ગિવ્સ Cr2O7 raised to minus 2 વત્તા 3H2O વત્તા 4OH માઇનસ, બધાની આગળથી કોઈ કોમન ના નીકળે, ના નીકળે ને, તો સૌ પ્રેમ શું લખી નાખવાનું, તાળો, ગયા વખતમાં મેં આ પ્રક્રિયા આપી હતી તમને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની રીતે આપી હતી ને, પેલા વરો તાળો લખાય દો, ક્રમિયમ કેટલા, ક્રમિયમ કેટલા, ના સૌથી પેલા હું લખતા હતા, આ તો તમે કેમ યાદ નહીં દેવડાતા, લા ડોબાઓ ડબાન જબા, સોરી ડોબાન જબા, હા ડાબાન જબા, હેડો ને વિજભાર, બોલો વિજભાર, માઇનસ 2 અને માઇનસ 4 એટલે ઓલી બાજુ જોવો તો માઇનસ 2 માઇનસ 4 એટલે માઇનસ 6, ચલો ક્રોમિયમ લખાવો 2, પેલી બાજુ 2, હાઇડ્રોજન 3 2 6 6 4 10 10 થતા જશે, જોવો ને ગણન, મારે જેમ નહીં લખવાનો ગણવાનું, 3 2 6 4 10, ઓક્સિજન ગણો 3 2 6 6 ને 8 14 થયા ને, અહીંયા ગણો 7 ને 3 10 ને 4 14 થઈ ગયા, ચેક કરો કે તમે લાસ્ટ ટાઈમ જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની રીતે કરી હતી ને સંતુલન, એનું છેલ્લું સમીકરણ આ જ હશે, અંધશ્રદ્ધાળુઓ ચેક કરે વિશ્વાસ નથી કોઈને, કરલો કરલો વાંધો નહીં, કમ્પ્લીટ આવી ને, મને આવડી ગઈ, તમને આવડી કે નહીં, પડી ખબર, કોબી થોડું આવડી, હજી એક થઈ જાય કે ચાલશે, ગણવી પડશે, ચલો હજી એક ગણાવું, એ ગાભું હતું ને યાર એક લીલા કલર નું, આયુ આયુ આયુ, ચાલ પડી ખબર, તો આપણે આ થોડું ગીચતામાં એકતા થાય, ચલો હું થોડો હટી જાઉં એટલે તમે સ્ક્રીનશોટ પાડી આપો બરાબર, એટલે તમે ઘરે જઈને પાડજો, તમે પાડી લેજો,
શું થોડી આમ જગ્યા મળી જાય ને, મોકળાશ વાળું મેદાન મળે તો મજા આવે મને. આ મુદ્દા લખો એટલે લખી લો, ખાલી ગુજરાતી મુદ્દા. શું લખવાનું ને ફટાફટ જલ્દી, કારણ કે હું પછી નથી લખવાનો, એટલે તમારે હમણાં સંતુલિત કરતી વખતે લખવાની છે. ચાલ લખાઈ ગયું. ચલો ચલો ચલો, અહીંયા ધ્યાન રાખજો. ચલો હજી એક પ્રક્રિયા શીખવાડી દો, પણ મેં કીધું હું મુદ્દા લખીશ નહીં. તમે લખી નાખે ને મુદ્દા, તમે યાદ રાખજો બધા મુદ્દા, સ્ટેપ બાય સ્ટેપ જ કામ કરવાનું. અરે ભંગાર કઈ ગયો બોલ, તને કઈ નથી આવડતી? H2O3 -2 પ્લસ Br2, it gives S4O6 raised to minus 2 by plus HBr. ચલો બધાને ધ્યાન અહીંયા જોઈએ, એવું કીધું છે આ પ્રક્રિયા. ધારો કે મને આ પ્રક્રિયા એવું કીધું છે, અર્ધ પ્રક્રિયાની રીતે સંતુલિત કરો, અર્ધ પ્રક્રિયાની રીતે સંતુલિત કરો. ચલો સૌથી પહેલું કામ શું કરતા હતા? ઓક્સિડેશન આંક ગણવાના. ચલો તો સમીકરણ લખી દઉં સીધું, H2O3 -2 વત્તા Br2, ઇટ ગીવ્સ S4O6 -2 વત્તા ઓક્સિડેશન આંક ગણું, મને ખબર છે અહીંયા સલ્ફર નો ઓક્સિડેશન આંક 3 2 6 -6 + 6 2 2 + 2, અહીંયા બ્રોમિન થઈ જશે, અહીંયા સલ્ફર થઈ જશે 2.5, અહીંયા બ્રોમિન થઈ જશે -, એટલે ખબર જ છે મને કોણ બદલાય છે, કારણ કે આગળ આપણે એકવાર કરી ચૂક્યા છીએ. ઓકે, પહેલા સ્ટેપ જ મેં કહી દીધું હતું, તમારે એક કામ નાનું કરી જ નાખવાનું. શું? 2 માંથી 2.5 અડધાનો, પણ થયો તો વધારો ને. હા તો એ ખબર પડી જવી જોઈએ કે આ શું થઈ ગયું, ઓક્સિડેશન. 0 માંથી -1 એવું જ નહીં, શું થયું? ઘટાડો ને, તો આ શું થઈ ગયું? રિડક્શન. ચલો એના પછીના સ્ટેપમાં શું કરતા હતા? તો અર્ધ પ્રક્રિયાની રીતે અલગ લખતા હતા, એટલે એક બાજુ લખીશું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને એક બાજુ લખીશું રિડક્શન અર્ધ પ્રક્રિયા. ચલો ઓક્સિડેશન અર્ધ લખાવો મને, શું લખાય? H2O3 -2, ઇટ ગિવ્સ 6 -2, જ્યાં સલ્ફર નો ઓક્સિડેશન આંક +2, આ સલ્ફર નો ઓક્સિડેશન આંક +2.5. રિડક્શન અર્ધ પ્રક્રિયા લખાઈ દો, Br2 માંથી બનતો તો HBr
જ્યાં બ્રોમિન નો માઇનસ વન, આ બ્રોમિન નો ઝીરો. ચલો એના પછીના સ્ટેપમાં જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એની સંખ્યા સંતુલિત કરવાની. હતું ને એવું? ચલો સંતુલિત કરીએ તો એમાં સલ્ફર કેટલા દેખાય? આ બાજુ સરખા કરો ચાર જોઈએ, તો આને કેટલા વડે ગુણવા પડે? બે. તો બે વડે ગુણીને લખો એટલે ટુ એસ ટુ ઓ થ્રી માઇનસ ટુ, ઇટ ગીવ્સ એસ ફોર ઓ સિક્સ રેસ ટુ માઇનસ ટુ. તો આમાં શું વચ્ચાય? બે દુ ચાર, સલ્ફર માંથી ચાર સલ્ફર બન્યા, તો બંને બાજુ કેટલા વડે ગુણવાના? ચાર વડે. ચાર વડે ગુણું તો ચાર દો આઠ અને અઢી ચોક દસ થશે ને. અહીંયા બ્રોમિન કેટલા દેખાય? આ બાજુ ગુણો પેલી બાજુ બે વડે એટલે બી આર ટુ, ઇટ ગીવ્સ ટુ એચ બી આર. શું વચ્ચે આને? બે બ્રોમિન માંથી બે બ્રોમિન બન્યા, બંને બાજુ બે વડે ગુણો, ઝીરો ગુણ્યા બે એટલે જી બે. હા હા લખાય દઉં, મેં કીધું તું સાથે લખી જ નાખવાનું. આઠ માંથી દસ એટલે બે નો વધારો, ઝીરો માંથી બે નો ઘટાડો. થયું? પછીનું સ્ટેપ વધારા ઘટાડા જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા. ચલો બે નો વધારો, વધારો એટલે ઓક્સિડેશન, તો બે ઇલેક્ટ્રોન ઉમેરી દો. લા ટુ એસ ટુ ઓ થ્રી રેસ ટુ માઇનસ ટુ, ઇટ ગીવ્સ એસ ફોર ઓ સિક્સ રેસ ટુ માઇનસ ટુ વત્તા ટુ ઇલેક્ટ્રોન. રિડક્શન જ પ્રક્રિયા, બે નો ઘટાડો એટલે બે મેળવે, મેળવે એટલે બી આર ટુ વત્તા ટુ ઇલેક્ટ્રોન, ઇટ ગીવ્સ ટુ એચ બી આર. લખાય? ચલો આના પછીનું સ્ટેપ વીજભાર સંતુલિત કરવો. હતું ને? ચલો વીજભાર સંતુલિત કરવા માટે આપણે શું કરતા હતા? તો પહેલા ઓક્સિડેશન પ્રક્રિયા ડાબી બાજુ જુઓ, ઓક્સિડેશન પ્રક્રિયા ડાબી બાજુ જુઓ તો માઇનસ ચાર અને માઇનસ બી, અને માઇનસ બી એટલે પરખું છે, કોઈ હળી કરવાની થતી નથી, એટલે આ પ્રક્રિયામાં વીજભાર તો સંતુલિત જ છે. ઓકે, તો સમીકરણ એમનું છાપવાનું આવશે. બોલો ટુ એસ ટુ ઓ થ્રી રેસ ટુ માઇનસ ટુ, ઇટ ગીવ્સ એસ ફોર ઓ સિક્સ માઇનસ ટુ વત્તા, પણ સાથે બીજા તો તત્વો જોવાના ને, આથી બી જોઈ લઈએ. ચલો તો બે દુ ચાર સલ્ફર છે, ચાર સલ્ફર છે, ત્રણ દુ છ ઓક્સિજન છે, છ એમાં કોઈ હળી કરવાની આવતી નથી. ચલો તો આમાં વિચારીએ. ચલો આની અંદર ડાબી બાજુ વીજભાર, જમણી બાજુ ઈસ્વે લફડા હે, બેઝિક માધ્યમ છે, બેઝિક માધ્યમ છે, સંતુલિત કરો. શું કરવું પડે? બેઝિક છે કે એસિડિક છે? જો ફાઇનલ એસિડિક છે, હાલ ચલો એસિડિક માધ્યમ છે. શું કરીશું? તો પ્લસ કરી શકીએ, તો ક્યાં કરી દેવાના? તો સરખા થઈ જાય ને, ક્યાં ઉમેર્યા બે? ડાબી બાજુ, ડાબી બાજુ બી એચ પ્લસ ઉમેરી દો, તો શું લખાય? બી આર ટુ વત્તા ટુ ઇલેક્ટ્રોન વત્તા ટુ એચ પ્લસ, ઇટ ગીવ્સ ટુ એચ બી આર. ચલો વીજભાર તો થઈ ગયો, પ્લસ ટુ માઇનસ ટુ ઝીરો ઝીરો. અન્ય તત્વ જોઈ લો, તો પહેલા બ્રોમિન જુઓ, બ્રોમિન બે, બ્રોમિન બે, હાઇડ્રોજન જુઓ બે બે, સંતુલિત. સમજ્યા? તો શું કરવાનું? ઇલેક્ટ્રોન સમાન કરવા માટે બોલો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને ગુણ્યા કઈ નહીં, રિડક્શન અર્ધ પ્રક્રિયાને ગુણ્યા કઈ નહીં, કારણ કે બે બે છે. જુઓ બેમાં ખરેખર આ પ્રક્રિયા ઓક્સિડેશનની રીતે જોવા જાવ તો અઘરી કહેવાય, અર્ધ પ્રક્રિયાની રીતે જુઓ પપ્પુ જેવું થઈ ગયું. ચલો તો પછી સરવાળો જ મારીશું ને પ્રેમથી, ટુ એસ ટુ ઓ થ્રી રેસ ટુ માઇનસ ટુ, ઇટ ગીવ્સ એસ ફોર ઓ સિક્સ રેસ ટુ માઇનસ ટુ વત્તા ટુ ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન પ્રક્રિયા લખી, રિડક્શન લખાવો મને, બી આર ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન પ્લસ, ઇટ ગીવ્સ શું કરવાનું ભાઈ? મોટું બંધ રાખને. ચલો સરવાળો કરીને લખાવો, કુલ રેડોક્સ પ્રક્રિયા. પહેલા હું ઉડાડી દેવાના, ઇલેક્ટ્રોન ગયા
चलो वधी लखाओ तो जरा मैंने 2H2O3 रेस टू माइनस टू प्लस Br2 प्लस इट गिव्स S4O6 रेस टू माइनस टू वत्ता તમે જે પેલું ઓક્સિડેશન આંકની રીતે કર્યું હશે ને આવું જ હશે, કોઈ ફરક ના હોય. ચલો તાળો મેળવી લે એટલે હમણાં બધું ક્લિયર. ચલો તાળો મેળવવો હોય તો પેલા તો વીજભાર દોબા અને જબા. વીજભાર બોલો ડાબી બાજુ માઇનસ ચાર થાય ને, માઇનસ ચાર પ્લસ બે એટલે માઇનસ બે, જમણી બાજુએ. ચલો સલ્ફર લખાવો બીજો, પેલી બાજુ બ્રોમિન લખાવો, પેલા બે જમણી બાજુ, હાઇડ્રોજન ડાબી બાજુ બોલો બે જમણી બાજુ, ઓક્સિજન બોલો ત્રણ દુ છ. ખબર પડી કે ના પડી? બહુ ઈઝી છે યાર, આગળની રીત જેને આવડે એને આવડે. હું હજી એક વખત કહું છું, હજી સાંભળી લો. આખી પ્રક્રિયામાં કાનિમ ટ્વિસ્ટ શું છે, તમે પહેલી પ્રક્રિયા પહેલું સ્ટેપ જે કરો ને ત્યાંથી જ તમારે કામ શું કરી નાખવાનું, વધારો ઘટાડો કરી ઓક્સિડેશન રિડક્શન અડધી અડધી કરી નાખવાનું. અડધી અડધી કરીને પછી આપણે જે ઓક્સિડેશન આંકના સ્ટેપ હતા ને જ સ્ટેપ છે, એટલે કે સંખ્યા સંતુલિત કરવાની, સંખ્યા સંતુલિત કરી જેટલામાંથી જેટલા બને એટલા વડે ઓક્સિડેશન આંકને ગુણ્યા, વધારો ને ઘટાડો નક્કી કર્યો. એક સ્ટેપ આ નવું છે, શું વધારો ઘટાડો થતો હોય એટલા શું ઉમેરવાના, ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન ઉમેરી દીધા, અને ઇલેક્ટ્રોન કઈ રીતે ઉમેરવાના, તો ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવે એટલે જમણી બાજુ, રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવે એટલે કઈ બાજુ, ડાબી બાજુ. ક્લિયર? ડન. બસ પછી તો શું હતું, વીજભાર સંતુલિત કરવા, અન્ય તત્વ સંતુલિત કરવાના. એ તો પેલાની જેમ જ, એસિડિક માધ્યમ તો એચ પ્લસ, બેઝિક માધ્યમ તો વીજભાર સંતુલન કરવા માટે, અને અન્ય તત્વ સંતુલિત કરો ને એમાં હાઇડ્રોજન કે ઓક્સિજન કરવાના થાય તો યોગ્ય બાજુ શું ઉમેરવાના, એચ ટુઓ ઉમેરવાના. આવડે? ફાઇનલ. બસ તો મેં જે 17 આપી હતી ને ઓક્સિડેશન આંખમાં, એ જ 17 અર્ધ પ્રક્રિયા રીતે કરવાની. ઓકે, મંડી પડો, બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ.